નમસ્કાર, સિટી તડકા પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. વેલ, જ્યારે વેકેશન આવે છે ત્યારે વેકેશનમાં કયા પ્રકારની એક્ટિવિટી આપણા બાળકો પાસે કરાવડાવવી, કે જ્યારે સ્કૂલનું કહી શકાય એવું વાતાવરણ આપણી સામે હોતું નથી અને ત્યારે જે નવરાશ મળે છે એ નવરાશનો કેવી રીતે સદુપયોગ કરવો, ત્યારે હું હંમેશા કહેતો હોઉં છું કે એનો સદુપયોગ કરવા માટે સૌથી પહેલાં જે ભાષા તમારી બહુ કાચી હોય એ ભાષાને વધારે મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આજે અંગ્રેજી એ વિશ્વકક્ષાની ભાષા છે અને એ વિશ્વકક્ષાની ભાષા એ આપણને વિશ્વના અનેક દેશો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડી શકે એમ છે, માહિતીનો નવો ભંડાર સંચાર આપી શકે એમ છે. ત્યારે આપણી સાથે MOEC નામે જે વર્ગો ચલાવી રહ્યા છે વર્ષોથી, અંગ્રેજીના ઘણા બધા સ્ટુડન્ટ જેમણે અંગ્રેજી ભાષામાં કેળવ્યા છે એવા યશવંતભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે, એમનું સ્વાગત કરીએ. તો સૌથી પહેલો સવાલ એ છે સર કે સુરતમાં આ માતબર જે સંસ્થા છે એની 32 વર્ષ પહેલાં, જે 32મું વર્ષ હવે બેઠું છે, એ પહેલાં તમને એનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે એને તમે તે સમયે અમલમાં મૂકી શક્યા? નમસ્કાર દર્શક મિત્રો, ખૂબ જ સરસ સવાલ છે. MOEC સ્થાપના એક રસપ્રદ કિસ્સાથી થઈ. મારી કારકિર્દીની શરૂઆત મેં ગુજરાત સરકારથી કરી હતી. 79માં હું ગુજરાત સરકારમાં અંગત મદદનીશ હતો, એટલે કે અંગ્રેજી સ્ટેનોગ્રાફર હતો. તે વખતે ગુજરાત સરકારનો આદેશ આવ્યો કે અંગ્રેજી ટાઈપિસ્ટ અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરે ફરજિયાત ગુજરાતી શીખવું. મારા મનમાં વિચાર આવ્યો કે દિવસે દિવસે અંગ્રેજીનું મહત્ત્વ વધતું જવાનું છે, તો શા માટે ગુજરાતી શીખી અને હું મારી કારકિર્દી બગાડું. ત્યારબાદ 1982માં સુરતમાં એક રાષ્ટ્રીયકૃત બેંકમાં પણ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર તરીકે મારી નિમણૂક થઈ. ત્યાં પણ મને કામ કરવાનો એટલો સંતોષ નહોતો અને અંગ્રેજી પ્રત્યે પહેલેથી જ લગાવ હતો. અને વર્ષો પહેલાં એવો અનુભવ થયો હતો કે મેણાટોણા આપણે ગુજરાતી ઉપર હતા કે ગુજરાતીઓને અંગ્રેજી બોલતા આવડતું નથી અને બીજું કે ગુજરાતીઓ કદાપી અંગ્રેજી બોલી શકે નહીં. એ વખતે મારા મનમાં એમ થયું કે આ એક ચેલેન્જ ઉપાડવા જેવી છે. મિત્રોને પણ પ્રેરણા હતી, કુટુંબીજનો પણ પ્રેરણા હતી. એ 5 મે 1987ના રોજ મેં MOEC એક સ્પોકન ઇંગ્લિશની તાલીમ આપતી સંસ્થાની શરૂઆત કરી. સર, MOEC નામ રાખવા પાછળનું કારણ શું? એ નામ જ્યારે, કારણ કે જ્યારે કોઈ નામ રાખવા માંગતા હોઈએ છીએ આપણે, ત્યારે ખરેખર એક નાના બાળકનું પણ નામ રાખવામાં આપણે કેટલું વિચારતા હોઈએ છીએ, તો જ્યારે એક બ્રાન્ડનું નામ ઊભું કરવાનું હોય કે આગળ જઈને એ નામ ખૂબ જ લોકપ્રિય બને, તો એ નામ કઈ રીતે પડ્યું, એની પાછળનો ઇતિહાસ શું છે? જ્યારે MOEC સ્થાપના કરી ત્યારે એનું નામ, આખું નામ હતું માય ઓન ઇંગ્લિશ કોચિંગ. માય ઓન નામ એટલા માટે રાખ્યું છે કે મારો શાળાનો અભ્યાસ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગામમાં માય ઓન હાઈસ્કૂલમાં થયો હતો અને ત્યાંથી મને અંગ્રેજીનો પાયો મજબૂત થયો અને અંગ્રેજી શીખવાની મને પ્રેરણા મળી અને શીખવાડવાની પણ પ્રેરણા મળી. એટલે જ્યારે મેં સંસ્થાનું વિચાર્યું ત્યારે મને એમ થયું કે મારી આ શાળાની યાદ કાયમ મારી સાથે જોડાયેલી રહે એ માટે હું આ નામ રાખું તો કેવું, અને આ નામને પણ સર્વસંમતિ મળી અને શરૂઆત થઈ માય ઓન ઇંગ્લિશ કોચિંગ. ધીરે ધીરે લોકોએ જ એનું બ્રાન્ડ નામ આપી દીધું MOEC. વેલ, એક રીતે જોવા જઈએ તો એમણે પોતાની શાળાને પણ ટ્રીબ્યુટ આપ્યું છે આ નામ રાખીને, અને એ ખરેખર લાગણી વધારવા જેવી છે. યશવંત સર, મારે એ જાણવું છે કે જ્યારે સુરત ખાતે આપણે અંગ્રેજી ભાષાના સ્ટુડન્ટ્સ કેળવવાની વાત કરીએ, તો આપણી સુરતીઓના લઢણમાં ક્યાંક ભાષાને લઈને, કેટલાક અક્ષરોને લઈને ખાસ કહી શકાય ઉચ્ચારણ શુદ્ધિ એટલી જોવા નથી મળતી. ખાસ કરીને શની વાત આવે ત્યારે આપણે બહુ ગડબડ ગોટાળો કરી નાખતા હોઈએ છીએ. તો આવી સિચ્યુએશનમાં, અને ખાસ કરીને સુરત તો પાછું એવું કોસ્મોપોલિટન સિટી છે કે જ્યાં આગળ અલગ અલગ પ્રદેશના અલગ અલગ બોલી લહેકામાં બોલતા લોકો છે, ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે એ લોકોને કેળવવા માટે, અંગ્રેજીનું શુદ્ધ ઉચ્ચારણ શીખવવા માટે કેવા પ્રયત્નો કરવા પડ્યા, અથવા કહી શકાય કે લોખંડના ચણા ચાવવા પડ્યા? ખૂબ જ સરસ સવાલ છે આપનો. પ્રાદેશિક ભાષાની છાંટ અને માતૃભાષાની અસર તો રહેવાની જ છે. અમારી ભાષામાં અને અમે એને MTI કહીએ છીએ, એટલે કે મધર ટંગ ઇન્ફ્લુઅન્સ. જ્યારે મિત્રો અમારી પાસે સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે આવતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ઉચ્ચારણમાં થોડી ભૂલો થતી હોય, એટલે સામાન્ય વર્ડ્સ બોલવામાં પણ ઉચ્ચારણમાં ભૂલ થતી હોય, તો એને સુધારવા માટે
અમે સ્ટેન્ડર્ડ બ્રિટિશ ઇંગ્લિશને અમે ફોલો કરીએ છીએ, એટલે કે પ્રોનન્સીએશનનું એક સ્પેશિયલ ચેપ્ટર રાખવામાં આવ્યું છે અને આ ચેપ્ટર ઓલમોસ્ટ અમારા બધા જ અભ્યાસક્રમોમાં અમે આવરી લીધું છે. એટલે અમારે ત્યાં અભ્યાસક્રમ પૂરો કર્યા પછી એટલીસ્ટ એ તાલીમાર્થી સાચા ઉચ્ચાર તરફ વળતો થઈ જાય છે અને એક ઇન્ડિપેન્ડન્ટ લર્નર બની જાય છે. ચેપ્ટર અમે એવી રીતે શીખવીએ છીએ કે ત્યાર પછી એ વિદ્યાર્થી મિત્રને પણ એમ થાય કે ચલો ડિક્શનરીમાંથી અમે સાચા ઉચ્ચાર શોધી શકીશું. અને જેવી રીતે એક શુદ્ધ ગુજરાતી આવડતું હોય ને, અને ગુજરાતના કોઈ પણ પાર્ટમાં તમે જાઓ તો ત્યાંનું ગુજરાતી તમે સમજી શકો, એવી રીતે એક સ્ટેન્ડર્ડ બ્રિટિશ ઇંગ્લિશ શીખ્યા પછી વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે જાઓ તો થોડા ઘણા એક્સન્ટ આમ તેમ હશે પણ એ અંગ્રેજી આપણને સમજ પડે છે. વેલ, આપણી સાથે યશવંતભાઈ છે. યશવંત સર, મારો સવાલ બીજો એ છે કે જેમ તમે ગુજરાતી ભાષાનો ઉલ્લેખ કર્યો કે ગુજરાતી ભાષા આવડતી હોય તો અંગ્રેજી ભાષા જે છે એ પણ એ જ રીતે તમે શીખી જાઓ તો તમને વિશ્વમાં ક્યાંય પણ એના કારણે અગવડ પડતી નથી. પણ જ્યારે ભાષાને શીખવાની આપણે વાત કરીએ તો એના મૂળભૂત પાયા કયા, શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, કયા કયા સ્ટેપ બાય સ્ટેપ આપણે ચડીએ તો આપણે કહી શકાય કે ભાષાને શીખી શકીએ? વન્સ અગેન, અંગ્રેજી ભાષા જ્યારે આપણે શીખવાડવાની શરૂઆત કરીએ છીએ ત્યારે મિત્રોને અમે ખાસ કહીએ છીએ કે 7 સ્ટેપ્સ. ફર્સ્ટ ઇઝ લિસનિંગ. જેટલું સારું અને સાચું અંગ્રેજી તમે સાંભળશો એટલું જ તમારે વધારે બોલવામાં ફાવટ આવશે. જેવી રીતે એક સામાન્ય ઉદાહરણ આપું કે નર્સરી કે કેજીનું બાળક શાળાએ જ્યારે પ્રથમ વખત જાય છે ત્યારે સૌ પ્રથમ એને લખવાનું કે વાંચવાનું કહેવામાં નથી આવતું, પ્રથમ દિવસથી જ તેને રાઇમ્સની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. એટલે આ બાળક એ સાંભળી 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 અને પોતે બોલતું થઈ જાય છે. 2 દિવસની અંદર બાળક 2-4 રાઇમ્સને લર્ન કરી લે છે અને ઘરે પેરેન્ટ્સ ખુશ પણ થઈ જાય છે કે આ શાળા બહુ સરસ છે, અમારું બાળક 2 દિવસમાં 2 રાઇમ્સ બોલતું થઈ ગયું. એનો પ્રભાવ બતાવી આપે છે. અને બિલીવ મી માય ડિયર ફ્રેન્ડ્સ, કે જે બાળક નાનપણથી સાંભળી નથી શકતું જન્મથી એ કદાપી બોલી પણ નહીં શકે. એટલે આપણે ત્યાં એવી જ પરિસ્થિતિ થઈ છે કે નાનપણથી એટલે કે શાળાની શરૂઆત થઈ ત્યાંથી અંગ્રેજી સાંભળવાનો મોકો જ નથી મળ્યો, અથવા તો મોકો પણ મળ્યો છે તો ખૂબ જ ઓછા પ્રમાણમાં અંગ્રેજી આપણે સાંભળ્યું છે અને એને કારણે આ તકલીફ પડે છે. સેકન્ડ પછી આવે છે સ્પીકિંગ. જેટલું લિસનિંગ વધારે કરશો એટલી સ્પીકિંગમાં તમારી ગ્રીપ આવશે. પછી રાઇટિંગ, રીડિંગ, ગ્રેમર, પ્રોનન્સીએશન, વોકેબ્યુલરી, તો આ બધા એના સ્ટેપ્સ છે. એટલે આખો ઓવરઓલ ગ્રોથ થાય. ઘણી વખત મિત્રો એમ કહે છે કે મારે ફક્ત સ્પોકન શીખવું છે, પણ સ્પોકન માટેના જે 2-3 મેઇન પાયા છે કે ગ્રેમેટિકલ કરેક્ટનેસ એટલે વ્યાકરણની શુદ્ધિ જોઈએ, બીજું કે કંઈ પણ તમારે તમારા વિચારોને રજૂ કરવા છે, તમારી લાગણીઓને રજૂ કરવી છે તો એના માટે તમારી પાસે યોગ્ય શબ્દ ભંડોળ જોઈએ, અને એને મૌખિક રીતે રજૂ કરવા માટે તમારી પાસે એક સરસ મજાના એટલે કે સાચા ઉચ્ચારો જોઈએ. આ 3નું જ્યારે કોમ્બિનેશન થશે ત્યારે જ તમે સાચી અને સારી રીતે અને લોકોને પ્રભાવિત કરી શકો તે પ્રમાણેનું અંગ્રેજી બોલી શકશો. પેલા અંગ્રેજી ભાષા શીખવી ખરેખર સરળ છે અને સ્ટેપ બાય સ્ટેપ જેમ સરે વાત કરી, સર આપે 2 સ્ટેપની વાત કરી, બીજા 5 સ્ટેપ જે છે એ જાણવામાં હવે અમારી ઉત્સુકતા વધતી જાય છે કે ખરેખર 1 બાય 1 ફરી એકવાર એ બધા સ્ટેપ રિપીટ કરી જશો જેથી કરીને જે વિદ્યાર્થીઓ કદાચ એકલવ્ય બનીને તમારી પાસેથી શીખવા માંગતા હોય એ લોકો પણ તમને ગુરુ માનીને ઘર બેઠા કદાચ શીખી જાય અને તમને એનો શ્રેય આપે. તો 1 બાય 1 ફરી આપણે સ્ટેપ રિપીટ કરીશું કે જે મહત્ત્વના છે અંગ્રેજી ભાષાને શીખવા માટેના. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રોએ એટલે કે જે પણ મિત્રો અંગ્રેજી શીખવા માગતા હોય તેમણે અંગ્રેજી સાંભળવાની શરૂઆત કરી દેવી, અને આજના જમાનામાં એ ઘણું સહેલું છે અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ એ ઓલરેડી કરતા હોય છે. ઇંગ્લિશ મૂવીઝ જોતા હોય છે, એમાં નીચે કેપ્શન પણ આવતા હોય છે, એટલે કદાચ લિસનિંગ એટલું બધું નહીં ખ્યાલ આવે તો કેપ્શન વાંચીને પણ થોડું સમજવાની કોશિશ કરી શકે. અમે તો ઇન્ફોર્મલી વધારે ગ્રૂમ કરવાની કોશિશ કરતા હોઈએ. અમે એમ કહીએ છીએ કે તમે લિસન ટુ ઇંગ્લિશ સોંગ્સ, અંગ્રેજી ગીતો તમે સાંભળો, એમાંથી પણ તમને ઘણું બધું શીખવા મળશે. અને અત્યારે તો તમે યુટ્યુબ છે અને ઘણી બધી વેબસાઇટ છે તેના પરથી સારી સારી સ્પીચીસ વગેરે એ લોકો સાંભળી શકે છે. ત્યાર પછી BBC કે CNN જેવી ટીવી ચેનલ પરથી એ ન્યૂઝ રોજના 5-10 મિનિટ સાંભળે તો પણ ઘણું બધું એમને લિસનિંગ થઈ શકે છે. લિસનિંગમાં જેમ જેમ ઇન્ટરેસ્ટ પડતો જશે ને તો સ્પીકિંગમાં ઓટોમેટિક એમને ઇન્ટરેસ્ટ પડશે જ. જનરલી એક સર્વે એમ કહે છે કે લિસનિંગ 45% લિસનિંગ થવું જોઈએ અને ત્યારબાદ એક 30% લિસનિંગ સુધી આપણે પહોંચી શકીએ. રાઇટિંગ અને રીડિંગ કે જે આપણી શાળા અને કોલેજોમાં સૌથી વધારે મહત્ત્વ રાઇટિંગ અને રીડિંગને જ આપવામાં આવ્યું છે કે રાઇટિંગના લગભગ
16% અને રીડિંગ 9%. એટલે કે અત્યાર સુધી જે આપણે મહેનત કરતા આવ્યા છે ને એ લગભગ 25% ઉપર જ મહેનત કરતા આવ્યા છે, જેને કારણે આપણને પાસિંગ લેવલ પણ દેખાતું નથી. આજે 10મા કે 12મા ધોરણનો વિદ્યાર્થી અથવા તો એક ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને તમે એની સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવાનું પણ કહો તો એ 5-10 સાચા વાક્ય પણ બોલી શકતો નથી. એનું કારણ જ આ છે. હવે 7 સ્ટેપ મેં તમને કીધા એ પ્રમાણે, પહેલું છે લિસનિંગ, ત્યાર પછી સ્પીકિંગ પ્રેક્ટિસ, રીડિંગ, સારા સારા પુસ્તકોનું વાંચન. આજે તો આજે જ મેં મારા વર્ગમાં વિદ્યાર્થીઓને કીધું ફ્લુઅન્સીના બેચમાં કે મિત્રો, કેટલા મિત્રો આમાંથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો છો? તો આખા વર્ગમાંથી એક પણ વિદ્યાર્થીની આંગળી ઊંચી નહીં થઈ. એટલે મેં એ લોકોને કીધું મજાકમાં કે સબસે સસ્તા અને સબસે અચ્છા જે છે એની તરફ આપણું ધ્યાન જ નથી જતું. માત્ર ને માત્ર 120 કે 125 રૂપિયામાં આખો મહિનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને મેં તો એવું પણ કીધું કે આ બંને ન્યૂઝપેપર સાથે અમારા બહુ મૈત્રીપૂર્ણ સંબંધો છે, તમારી બધાએ જો જોઈતું હોય તો હું આમાં પણ હજી ડિસ્કાઉન્ટ અપાવીશ, જેવી રીતે અમારી અત્યારે કોમ્બો ઓફર ચાલે છે ન્યૂઝપેપરમાં પણ હું તમને કોમ્બો ઓફર અપાવીશ. તો એ રીડિંગ જરૂરી છે. નોવેલ્સ એ લોકો વાંચે, સ્ટોરી બુક્સ એ લોકો વાંચે, અથવા તો એમને રસના કોઈ પણ વિષયો હોય એ વિષયોનું અંગ્રેજીમાં એ વાંચન કરે. થર્ડ મેં કીધું કે રાઇટિંગ, રાઇટિંગ પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે. રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લિસનિંગ, આ 4 સ્કિલ. હવે આ 4 સ્કિલને ડેવલપ કરવા માટે જે જરૂરી છે એ છે ગ્રેમર. જ્યારે જ્યારે ગ્રેમર તો જરૂર પડશે, એ રાઇટિંગ ઇંગ્લિશ હોય કે સ્પીકિંગ ઇંગ્લિશ હોય અથવા કોઈને આપણે સાંભળતા હોઈએ. ત્યાર પછી છે વોકેબ્યુલરી, શબ્દભંડોળ. કંઈક સારું લખવું હશે તો સારા શબ્દો આપણી પાસે જોશે, સારું બોલવું હશે તો સારા શબ્દો આપણી પાસે જોશે, અને પ્રોનાઉન્સિએશન. તો પહેલી 4 સ્કિલને સ્ટ્રેન્થન કરવા માટે બાકીના 3 સ્કિલ આપણે સ્ટ્રેન્થન કરવી પડશે. આ રીતે અમારા તમામ અભ્યાસક્રમો આ 7 સ્કિલ્સ પર આધારિત છે. વેલ સર, પ્રશ્ન એ છે કે જ્યારે આપની જાહેરાત હોર્ડિંગ્સમાં જોઈએ છીએ ત્યારે એ ખાલી એટલું પૂરતું હોતું નથી કે સ્પોકન ઇંગ્લિશના વર્ગો છે, એમાં ડૉક્ટરો માટેના વર્ગો અલગ, એન્જિનિયર્સ માટેના વર્ગો અલગ, બિઝનેસમેન માટેના વર્ગો અલગ, એ અલગ અલગ પ્રકારના કરિક્યુલમ આપને ત્યાં જોવા મળે છે. તો મને હંમેશા એ પ્રશ્ન એ થતો કે ખરેખર આ લોકોની ફિલ્ડના જે વર્ડ્સ આવે એના માટે પણ સ્પોકન ઇંગ્લિશના વર્ગો હોય તો એના પર અમને જે જેટલા પણ તમારા કરિક્યુલમ છે એના વિશે માહિતી આપશો? અમારે ત્યાં વાઇડ રેન્જ ઓફ કોર્સિસ છે. સૌ પ્રથમ તો હું તમને કહું કે સ્ટેન્ડર્ડ 4 ઓનવર્ડ્સ કોઈપણ વિદ્યાર્થી હોય તો એ તમામની જરૂરિયાતને પૂરા કરતા અભ્યાસક્રમો અમારી પાસે ઉપલબ્ધ છે. એટલે અમારી પંચલાઇનમાં જ અમે લખ્યું છે કે ઇંગ્લિશ ફોર ઓલ, કે તમામની જરૂરિયાતોને એ પૂરી કરે છે. ટૂંકા ગાળાના અભ્યાસક્રમો પણ છે અને લાંબા ગાળાના અભ્યાસક્રમો પણ છે. આજે પરિસ્થિતિ એવી છે કે જે બાળકો ગુજરાતી માધ્યમમાં ભણે છે એમના માતા પિતાને ચિંતા છે કે અમારા બાળકનું જો અંગ્રેજી સારું નહીં હશે તો એમનું ભવિષ્ય છે. અને જે બાળકો અંગ્રેજી માધ્યમમાં ઓલરેડી ભણે છે દે આર ઓલ્સો ફેસિંગ ધ સેમ પ્રોબ્લેમ. તો એવા વાલીઓ અમારી પાસે આવે છે. તો અત્યારે વેકેશનમાં ધોરણ 4 અને 5ના બાળકો માટે એક અલગ કોર્સ છે, નામ એનું છે ઇંગ્લિશ ફોર કિડ્સ. 6, 7, 8નું એક અમે ગ્રુપ બનાવ્યું છે, તેના માટેનો એક અભ્યાસક્રમ છે બિગિનર લેવલ. 9, 10ના વિદ્યાર્થીઓ માટે છે એક સેમી ફ્લુઅન્સી લેવલ, જેને આપણે મિડલ લેવલ કહી શકાય, અને હાયર સેકન્ડરી અને કોલેજના સ્ટુડન્ટ્સ માટે છે એ ફ્લુઅન્સી લેવલ, એને આપણે એડવાન્સ લેવલ કહી શકીએ. હવે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ એ હોય છે કે હવે પછી ફ્યુચર એમની જે રિક્વાયરમેન્ટ છે દેટ ઇઝ ફ્લુઅન્સી. એટ ધ સેમ ટાઈમ એ લોકોનો બેઝ ઘણો કાચો હોય છે. તો હવે બંને કોર્સ કરવા જાય તો વિદ્યાર્થીઓને અને વાલીને ફીની દ્રષ્ટિએ પણ થોડું મોંઘું પડતું હોય. અરે 2 વર્ષ પહેલાં મારા મને એક વિચાર આવ્યો કે એક એવો કોન્સેપ્ટ મૂકીએ માર્કેટમાં કે ઓછામાં ઓછી ફી ભરવાની અને વધારેમાં વધારે શિક્ષણ પ્રાપ્ત કરવાનું. તો અત્યારે અમારી એઝ પર એક્ઝામ્પલ કે અમારી સેમી ફ્લુઅન્સીનો કોર્સ છે એની 5,500 ફી છે અને ફ્લુઅન્સી લેવલની 6,000 છે. હવે વિદ્યાર્થી બંને કોર્સ જો વારાફરતી કરવા જાય તો એને 11,500 રૂપિયા વાલીએ ચૂકવવા પડે. તો મને એમ થયું કે મેક્સિમમ બેનિફિટ આપણે કેટલો આપી શકીએ. ભલે અમને અમારી સંસ્થાને ઓછામાં ઓછું મળશે તો ચાલશે, પણ જે શિક્ષણ પ્રિય જનતા છે, અંગ્રેજી પ્રિય જનતા છે, બાળકોની જરૂરિયાતો સંતોષાતી હોય, સારું ભવિષ્ય બનાવી શકતા હોય અને કાયમ માટે આપણે યાદ રાખશે, તો અમે એવું નક્કી કર્યું કે આપણે એ લોકોને કંઈક આપીને આપણે કંઈ અહેસાન નથી કરતા. પણ અમે અત્યારે એ કીધું કે જો બાળકો તમારી રીતે કોમ્બો કોર્સ કરવો હોય, એટલે કે બંને કોર્સિસ સાથે કરવા હોય, તો એમાં સેકન્ડ કોર્સ જે છે એમાં અમે તમને 50% સ્કોલરશીપ આપીશું, એટલે કે 50% કોન્ટ્રીબ્યુશન અમારું, 50% તમારે ફી ભરવાની. અને આવી રીતે ફર્સ્ટ કોર્સની ફી પૂરી એટલે કે 5,500 ને બીજા કોર્સની ફી 6,000 ની જગ્યાએ 3,000, એટલે 11,500 ને બદલે 8,500માં આ કોર્સિસ
કરી શકે છે એટલે બાળકોનું જે બેઝ છે એ પણ મજબૂત થાય છે અને એમની જે ભવિષ્યની રિક્વાયરમેન્ટ છે એ પણ પૂરી થઈ શકે છે. આ ઉપરાંત રેગ્યુલર કોર્સિસમાં પણ આ બધા હોય જ છે. અત્યારે વેકેશનમાં 50 કલાકના કોર્સિસ છે, દરેક કોર્સ 50 કલાકનો. રેગ્યુલર કોર્સિસ પણ 80 અવર્સના રાખેલા છે, જેમાં બધા પ્રોફેશનલ્સ હોય, હાઉસવાઇફ્સ હોય, બિઝનેસ પીપલ હોય, ફોરેન ગોઅર્સ હોય, જે બધા કમ્પિટિટિવ એક્ઝામિનેશન્સવાળા મિત્રો હોય, એ રીતે ઘણી બધી કેટેગરીની અંદર આવતી હોય છે. એ લોકોના માટે પણ બિલકુલ ABCD નથી આવડતી એવા મિત્રોને પણ જો અક્ષર જ્ઞાન જોઈતું હોય તો એના માટેનો એક કોર્સ છે બિગિનર લેવલ. જે લોકોનું બેઝ છે 10th કે 12th સુધીનો, એ લોકો માટે એક સેકન્ડ લેવલ છે, સેમી ફ્લુઅન્સી લેવલ. અને જેનો બેઝ થોડો સારો છે અને એક પ્રોફેશનલ ટચ જોઈએ છે, એક ફિનિશિંગ ટચ જોઈએ છે, તો એમના માટેનો અભ્યાસક્રમ છે ફ્લુઅન્સી. નોટ ઓન્લી ધીસ, આનાથી પણ વિશેષ, કારણ કે એન્ડ ઓફ ધ કોર્સ ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ લર્નિંગ, કે એક કોર્સ પૂરો થાય છે એટલે કે અંગ્રેજી ભણવાનું પૂરું થઈ ગયું એવું નથી. લાંબા ગાળાના અભ્યાસક્રમો પણ છે કે અડલ્ટ્સ માટે, એટલે પર્ટિક્યુલરલી હાયર સેકન્ડરી એન્ડ અબોવ, તે લોકો પાસે 1 યરનો કોર્સ છે, માસ્ટર ડિપ્લોમા ઇન સ્પોકન ઇન જનરલ ઇંગ્લિશ. ઇટ કવર્સ એવરીથિંગ. કે આ અભ્યાસક્રમ એટલો બધો પાવરફુલ છે કે આ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી એ વિદ્યાર્થીએ જો અમારા ફિલ્ડમાં એને સ્પોકન ઇંગ્લિશના ટ્રેનર બનવું હોય તો પણ એ બની શકે છે, સારામાં સારી કારકિર્દી બનાવી શકે છે. આમ તો મલ્ટીપર્પઝ, એટલે કોઈ પણ પર્પઝથી એ કામ લાગશે. ત્યાર પછી 12th સાયન્સના જે વિદ્યાર્થીઓ છે કે 12th સાયન્સ પછી મેડિકલ કે એન્જિનિયરિંગમાં જતા હોય તો એમને પારિભાષિક શબ્દો સમજવામાં ઘણી તકલીફ પડતી હોય છે, તો એના માટેના પણ અમારી પાસે 2 અભ્યાસક્રમો છે કે ઇંગ્લિશ ઇન મેડિસિન અને ઇંગ્લિશ ઇન એન્જિનિયરિંગ. આ બંને અભ્યાસક્રમની શરૂઆત અમે એ લોકોના પરિણામો આવ્યા પછી કરતા હોઈએ છીએ. એ પણ એ 60 અવર્સનો એક કોર્સ હોય છે. નાના બાળકો માટે એક ફ્લેગશિપ કોર્સ છે ઇંગ્લિશ ફોર યંગ લર્નર્સ. તમને જાણીને નવાઈ લાગશે કે ધોરણ 6, 7 અને 8ના બાળકો માટે, એ કોઈ પણ માધ્યમના હોય, એક 3 વર્ષનો અભ્યાસક્રમ છે. અને ધોરણ 4 અને 5ના બાળકો હોય તો એમના માટે 4 વર્ષનો અભ્યાસક્રમ છે. એમાં એ લોકોએ અઠવાડિયામાં 2 દિવસ આવવાનું હોય, 1.5 કલાક, અને સ્કૂલ ટુ સ્કૂલ હોય જૂનથી માર્ચ. આ 3 કે 4 વર્ષનો અભ્યાસક્રમ વ્યવસ્થિત પૂરો કર્યા પછી એ બાળકમાં એટલી ક્ષમતા આવી જાય છે કે અમે ઓપન ચેલેન્જ આપીએ છીએ કે BA વિથ ઇંગ્લિશ થયેલો હોય અથવા તો MA વિથ ઇંગ્લિશ થયેલો કોઈ પણ વિદ્યાર્થીને એની સમક્ષ મૂકો તો અમારું બાળક એને આરામથી બીટ કરશે. ક્યાં વાત હોય, એટલે હજી બાળકનું પ્રાઇમરી એજ્યુકેશન પૂરું થાય છે ને ત્યાં સુધીમાં જ એનું આ સ્પોકન ઇંગ્લિશની, એટલે કે ટોટલ ઇંગ્લિશની આખી ટ્રેનિંગ મળી જાય છે, તો પછી સેકન્ડરી હાયર સેકન્ડરીમાં એને અભ્યાસમાં કોન્સન્ટ્રેટ કરવાની એક તક મળે છે. અને ત્યાર પછી માનો કે 9th ઓનવર્ડ્સ એને ટ્યુશનની પણ જરૂર નથી પડતી. અને ગુજરાતી માધ્યમનું બાળક પણ જ્યારે હાયર એજ્યુકેશનમાં કોલેજમાં જાય છે અને વેન દે સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ તો તરત જ એ લોકોને પૂછવામાં આવે છે કે આર યુ ફ્રોમ ઇંગ્લિશ મીડિયમ, તો આ એની એક અચીવમેન્ટ છે. ક્યાં વાત હોય. વેલ સર, બીજો સવાલ એ છે કે કોઈ વ્યક્તિએ અંગ્રેજી ભાષા બોલતા, એને વાંચતા, લખતા કે સાંભળતા શીખવી હોય તો કેટલો સમય મિનિમમ જોઈએ? ઘણીવાર એવી જાહેરાતો જોઈએ છે કે 60 કલાકમાં અંગ્રેજી બોલતા થાવ, કે 8 કલાકમાં અંગ્રેજી બોલતા થાવ, 8 દિવસમાં બોલતા થાવ. તો એકચ્યુઅલમાં સાયકોલોજીકલી આપણને કેટલો ટાઈમ જોઈએ કોઈ ભાષાને શીખવા માટે? ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ, અને આ ઇંગ્લિશ એ કમ્યુનિકેટિવ લેંગ્વેજ, એ બંનેમાં બહુ મોટો તફાવત છે. એ સ્પોકન ઇંગ્લિશ ઇટ્સ અ લાઈફ સ્કિલ. જેવી રીતે આજે આપણે સ્વિમિંગ શીખ્યા હોઈએ એની પ્રેક્ટિસ આપણે કન્ટિન્યુ રાખતા હોઈએ છીએ, સિંગિંગ હોય, ડાન્સિંગ હોય કે કોઈ પણ લાઈફ સ્કિલ હોય, અંગ્રેજી એક વિષય તરીકે હોય ત્યારે શું થાય છે કે આખું વર્ષ બાળકો અંગ્રેજી ભણે, ઘણું બધું તૈયાર કરે, લર્ન કરે, ગોખે, પરીક્ષા આપે, સારામાં સારા માર્કે પાસ થાય. જેવા કે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાંથી બહાર નીકળે ને એટલે હાંસકારો અનુભવે, હાંસ, ત્યાર પછી કોઈ સવાલનો જવાબ પૂછવામાં આવે તો કદાચ નથી, એટલે આખા વર્ષ દરમિયાન જે કંઈ એમણે શાળામાં ભણ્યા, ટ્યુશન ક્લાસીસમાં ભણ્યા, જે કંઈ એમણે વાંચ્યું હોય, ગોખ્યું હોય, તૈયારી કરી હોય, એ બધું પરીક્ષા ખંડમાં મૂકીને આવતા રહેશે. આ લાઈફ સ્કિલ છે એટલે એમાં એવું નહીં ચાલશે, કારણ કે આજે તમે જે શીખો છો એ તમારે કાયમ માટે યાદ રાખવું પડશે, કે જેથી કરીને એઝ એન વેન રિક્વાયર્ડ કે તમને એને યુઝ કરતા આવડવું જોઈએ. એટલે અમારી તાલીમથી એનું એક કોમ્પિટન્સ ડેવલપ થઈ જાય છે, એટલે પરફોર્મ તો પછી ગમે તે ક્ષણે કરી શકશે. ઓકે, એટલે એમ કહેવાય કે કોઈપણ વિષયની આપણે શરૂઆત કરી શકીએ, એનો અંત તો કદાપી આવતો જ નથી. કોઈ એમ કે કહેવાય 8 વર્ષમાં અમે કમ્પ્લીટલી સ્પોકન ઇંગ્લિશ શીખવી દઈશું, એ શક્ય જ નથી. ઇવન ટુડે અમે પણ આજે શીખતા રહેતા હોઈએ છીએ અને અમે કહેતા હોઈએ છીએ કે વી આર ફૂલ ટાઈમ સ્ટુડન્ટ્સ એન્ડ પાર્ટ ટાઈમ ટીચર્સ.
ક્યાં વાત વેલ સર, હવે જે વેકેશનમાં બેચો શરૂ થવાના છે એના વિશે અમને વિગતવાર માહિતી આપશો અને એ ક્યાંથી એનું ડ્યુરેશન જણાવશો અને એમાં કઈ ઓફર્સ ચાલી રહી છે એના વિશે પણ માહિતી આપશો. વેકેશનનો પ્રથમ બેચ 1 એપ્રિલથી શરૂ થઈ ચૂક્યો છે. બીજો બેચ 15 એપ્રિલ શરૂ થવાનો છે. ત્રીજો બેચ 29 એપ્રિલે શરૂ થવાનો છે. વેકેશનમાં 4 અભ્યાસક્રમો મૂકેલા છે. 4th અને 5th ના બાળકો માટે ઇંગ્લિશ ફોર કિડ્સ, 6, 7, 8ના બાળકો માટે બિગિનર, 9, 10ના બાળકો માટે સેમી ફ્લુઅન્સી, હાયર સેકન્ડરી અને કોલેજના મિત્રો માટે ફ્લુઅન્સી. આમાં ખાસ કરીને અમે અત્યારે સેમી ફ્લુઅન્સી અને ફ્લુઅન્સીનો કોમ્બો ઓફર્સ અમે આપેલી છે અને કારણ આગળ આપણને મેં જણાવ્યું તે પ્રમાણે કે જરૂરિયાત ફ્લુઅન્સીની છે અને બેઝ નબળો છે, તો એ માટે વિદ્યાર્થીઓ વધારે ફી ન ખર્ચવી પડે, વાલીઓને પણ રાહત થાય અને વિદ્યાર્થીઓને વધારે શીખવા પણ મળે એ હેતુથી એ બંને કોર્સની ફી ટોટલ 1,150 થાય છે. તેની જગ્યાએ લોકોએ 8,500 જ ભરવાની રહે છે. અને એ જ પ્રમાણે જે નાના બાળકોના અભ્યાસક્રમો છે, સૌ પ્રથમ એ લોકો વેકેશનના એક નાનકડા કોર્સનો અનુભવ કરે, બાળકનો ઇન્ટરેસ્ટ કેટલો ડેવલપ થાય છે, બાળકને કેટલી ઇમ્પ્રુવમેન્ટ આવે છે, આ બધું અમે ઓબ્ઝર્વ કર્યા પછી વાલીને એક મિટિંગ બોલાવીને સજેસ્ટ કરતા હોઈએ છીએ કે જો તમારી ઈચ્છા હોય અને તમારા બાળકની ઈચ્છા હોય તો એને લોંગ ટર્મ કોર્સમાં મૂકી શકો છો. અને લોંગ ટર્મ કોર્સમાં જો મૂકતા હોય છે બાળકોને તો વેકેશનની જે ફી ભરેલી છે એ પણ એમાંથી એમને બાદ મળી જાય છે. અને લોંગ ટર્મ કોર્સીસ છે એમાં બાળકને બેનિફિટ છે કે 3 વર્ષના કે 4 વર્ષના એ લોંગ ટર્મ કોર્સીસ છે. 3 વર્ષનો કોર્સ છે એમાં 3 વેકેશન બેચ ફ્રી મળે છે. 4 વર્ષનો કોર્સ છે એમાં 4 વેકેશન કોર્સીસ અમને ફ્રી મળે છે. એ ઉપરાંત લાઈફ ટાઈમ પ્રેક્ટિસ ફ્રી છે. મોર દેન દેટ, હું કાયમ જ એમ કહેતો હોઉં કે સૌથી અગત્યનો રોલ પ્રાથમિક શાળાના બાળકો માટે મધર્સનો છે. એટલે મધર્સને જો કોઈ શીખવું છે તો અમે અનકન્ડિશનલી એક અમને ઓફર કરીએ છીએ કે જો આપનું બાળક અમારા આ લોંગ ટર્મ અભ્યાસક્રમમાં અભ્યાસ કરે છે અને આપ પણ એક વાલી તરીકે જો શીખવા ઈચ્છતા હો, એ મમ્મી હોય કે પપ્પા હોય, તો અમારો કોઈ પણ અભ્યાસક્રમમાં અમે એમને 50% રાહત આપીએ છીએ. ક્યાં વાત, તો એ કરી શકે છે. અને બીજો કે જે સિનિયર સિટીઝન્સ છે, નાના નાની કે દાદા દાદી, મારો સવાલ આવતો જ હતો કે તમે વડીલોને કેવી રીતે ભૂલી શકો. આ બાળકો જે હોય એને ખાસ કરીને પરવરીશ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, મમ્મી પપ્પા બંને વર્કિંગ પીપલ હોય, તો પરવરીશ નાના નાની અને દાદા દાદી કરતા હોય છે, તો ટુ રિસ્પેક્ટ સિનિયર સિટીઝન્સ, તો એમને પણ અમે કીધું કે અમારા આ બાળકોના જે નાના નાની કે દાદા દાદી છે એને અમારો કોઈ પણ અભ્યાસક્રમ કરવો હોય તો એમણે એક પણ પૈસો ભરવાનો નથી અને વિનામૂલ્યે લોકો આવી શકે છે. ક્યાં વાત હૈ, ક્યાં વાત હૈ. એટલે વડીલો ટોટલી એબ્સોલ્યુટલી ફ્રી ત્યાં આગળ પોતાની અંગ્રેજી ભાષા શીખવા માટે એની ધગશને પૂરી કરી શકે છે જો તમારા બાળકો ત્યાં આગળ અભ્યાસ કરી રહ્યા છે તો. વેલ, આ બધાની વચ્ચે અંતે એટલું જાણવા માગીએ છીએ સર કે આટલા વર્ષોનું જો તમારે સિદ્ધિઓ ગણાવવી હોય તો કયા કયા પ્રકારના, કહેવાય ને ગૌરવાન્વિત કહી શકાય એવી પળો કઈ કઈ, એ અમારી સાથે શેર કરશો. સિદ્ધિઓ તો હું તમને કહીશ કે અંગ્રેજી ભાષા આવડવાને કારણે ઘણા બધા મિત્રોને હું અંગ્રેજી શીખવી શક્યો છું એને કારણે સુરત શહેરની અંદર એક બહુ મોટી સંસ્થાનું નેતૃત્વ મને પ્રાપ્ત થયું છે. ક્યાં વાત. એમાં કોચિંગ ક્લાસીસ એસોસિએશન છે જેનું નામ છે સુરત એકેડેમિક એસોસિએશન. આજથી 27 વર્ષ પહેલાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને મને ખુશી છે કે આ સંસ્થાનો હું સ્થાપક પ્રમુખ છું. ક્યાં વાત, ક્યાં વાત. સાથે સાથે અમારા આખા ફેમિલીનો એક સર્વિસ ટુ સોસાયટીનો દૃષ્ટિકોણ રહેલો છે. તો સુરત શહેરમાં અને સુરતની આજુબાજુનો વિસ્તારમાં કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકો હોય અને એમણે સ્પોકન ઇંગ્લિશની તાલીમ લેવી હોય તો લોકો અમારે ત્યાં વિનામૂલ્યે લઈ શકે છે. અને એક એક્ઝામ્પલ તમને આપો કે આ વખતે મેં એક અંધ વિદ્યાર્થી છે જેનું નામ છે ગૌરવ ઘટોરવાલા. આજથી 15 વર્ષ પહેલાં એણે મારે ત્યાં 1 યર કોર્સ કર્યો હતો. એમાંથી પ્રેરાઈ અને એણે એમ એ વિથ ઇંગ્લિશ કર્યું અને ત્યાર પછી એના રેસિડન્સ પર નાના મોટા ટ્યુશન્સ એ કરતો હતો. 5-10 વિદ્યાર્થીઓ આવતા હતા. તો આ વર્ષે મેં એને બોલાવ્યો, મેડમ તું આવ, તું શું કરે છે? કે સારી રીતે પર્સનલ ટ્યુશન્સ કરું છું. મેં એની આવક પૂછી કે તારી માસિક આવક કેટલી છે. મને જાણે એમ થયું કે દીકરો આટલી મહેનત કરે છે તો આટલી આવક એની પર્યાપ્ત નથી. તો મેં કીધું વાય ડોન્ટ યુ જોઈન MOEC? તો કે સાહેબ હું તમને મારા પર વિશ્વાસ છે. મેં કીધું મને મારા ટીચિંગ પર વિશ્વાસ છે, મારી તાલીમ પર વિશ્વાસ છે અને મોર દેન દેટ જે વિદ્યાર્થીને મેં ભણાવ્યો છે એ વિદ્યાર્થી પર મને વિશ્વાસ છે. અને તમને જાણીને ખુશી થશે કે આ 100% પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને
મેં સ્પોકન ઇંગ્લિશના શિક્ષક તરીકે મારી ત્યાં અપોઇન્ટ કર્યો છે. ક્યાં વાત, આ વેકેશન બીચમાં એ બેચ લે છે. ક્યાં વાત, ક્યાં વાત. તો ભાઈ આ હતી વાત MOEC ની, કે જે અંગ્રેજી ભાષા શીખવવા માટે કટિબદ્ધ છે અને અંગ્રેજી ભાષા શીખવવા માટે છેલ્લા 32 વર્ષથી યશવંત સર ખંતપૂર્વક મહેનત કરી રહ્યા છે. સીટી તડકા પર આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અંતે સર, આપ શું મેસેજ આપવા માંગો છો તમામ શ્રોતિઓને? મારો વિષય સ્પોકન ઇંગ્લિશ છે, એટલે પહેલો તો મેસેજ એ આપીશ કે ધ લેંગ્વેજ that rules the world is English. Learn it anywhere. હું એમ નથી કહેતો કે મારે ત્યાં જવું, આપને જ્યાં અનુકૂળતા હોય ત્યાં જજો, પણ આ ભાષા ચોક્કસ શીખજો. અને સાથે સાથે બીજો એક મેસેજ આપી દઉં કે 23 એપ્રિલે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ક્યાં વાત, તો તમામ મિત્રોને વિનંતી, ખાસ કરીને યુવા મિત્રોને, ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવાના છે એવા તમામ મિત્રોને, કે ખૂબ જ ખૂબ જ ખૂબ જ મોટી સંખ્યામાં ખૂબ જ ઉમળકાભેર અને ઉત્સાહભેર મતદાન કરવા જજો અને આપના પ્રિય ઉમેદવારને આપ મત આપજો, કે જેથી કરીને જ્યારે સરકાર બને ત્યારે તમને પણ એક ખુશી થાય કે યસ, આ સરકારની અંદર મારી પણ એક ભાગીદારી છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. થેન્ક યુ.